નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધાતા. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના વડા હાફિઝ મોહમ્મદ સઈદ વિરુદ્ધ પાકિસ્તાની સરકારે સકંજો કસ્યો છે. ઇમરાન ખાને હાફિઝ સઈદ અને તેના ટેરર ફંડિંગ નેટવર્ક પર વાર કર્યો છે, પણ ભારત સહિત દુનિયાભરના તમામ દેશ એ વાતને લઈને આંચકો અનુભવી રહ્યા છે કે આખરે પાકિસ્તાને તેના માનીતા આતંકવાદીઓ પર સકંજો કેમ કસ્યો, હાફિઝ સઈદ અને જમાતુ દાવા પર કેમ વાર થયો, શું આંતરરાષ્ટ્રીય દબાણ આગળ પાકિસ્તાન ઝૂક્યું કે પછી પાકિસ્તાની હાફિઝ પર કાર્યવાહી માત્ર દેખાડો છે. ત્યારે અમે આજે આપને દેખાડીશું હાફિઝ સઈદ પર પાકિસ્તાનની કાર્યવાહીના નાટકની ઇનસાઇડ સ્ટોરી. તો પાકિસ્તાન ચારે બાજુથી ભીસમાં છે. જે આતંકવાદીઓને પાળ્યા પોષ્યા તે આતંકવાદીઓના કારણે પાકિસ્તાન બરબાદ થવાની અણી પર છે. છતાં પણ પાકિસ્તાનની શાન ઠેકાણે નથી આવી રહી. હજુ પણ પેંતરાબાજીથી પાકિસ્તાન ઊંચું નથી આવી રહ્યું. પાકિસ્તાનનો માનીતો આતંકવાદી હાફિઝ મોહમ્મદ સઈદ, પાકિસ્તાનની આતંકવાદની દુકાનનો માલિક, ભારતમાં આતંકનો ખૂની ખેલ ખેલનારો, આજે તે મોસ્ટ વોન્ટેડ આતંકી અંડરગ્રાઉન્ડ થવા મજબૂર છે. આજે તે જ હાફિઝ સઈદ ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે તડપી રહ્યો છે. આજે તે જ હાફિઝ સઈદ પોતાની આતંક નીતિના અમલ માટે તડફડિયા મારી રહ્યો છે કે શું હાફિઝ સઈદ પર પાકિસ્તાનને કોઈ કાર્યવાહી કરી છે? શું હાફિઝ સઈદ વિરુદ્ધ પાકિસ્તાનમાં માહોલ બની રહ્યો છે? શું ઇમરાન ખાને આતંકવાદી સંગઠનો સામે કરી છે લાલાક? શું પાકિસ્તાનની સેના અને આઈએસઆઈએ આતંકી સંગઠનોને પંપાળવાનો બંધ કર્યો? પાકિસ્તાન કે સર કે ઉપર એક કિસ્મ કી તલવાર લટકી હુઈ હૈ ઓર પાકિસ્તાન કો માલૂમ હૈ કે અગર ઓક્ટોબર તક वो एफ ए टी एफ को सेटिस्फाई नहीं कर सका तो पाकिस्तान ग्रे लिस्ट से ब्लैक लिस्ट में जा सकता है, जिससे उसकी जो इकोनॉमिक डिफ़िकल्टीज़ हैं वो कम से कम 100 गुना बढ़ जाएंगी. ऐसे में पाकिस्तान एक किस्म से दिखावेबाजी कर रहा है. कोई बेमत न थी कि पाकिस्तान की सरकार इच्छे तो पर हाफिज सईद पर कार्यवाही करी सके तेम न थी. पाकिस्तान में कट्टरपंथी शक्तियों इतनी मजबूत थई गई छे कि त्यानी सरकार इच्छे तो आतंकवादी संगठनों विरुद्ध कड़क पगला भरी सके तेम न थी. तो पछी एवू ते शू थयो कि पाकिस्तान नी सरकारे હાફિઝ સઈદના ફંડ મેનેજમેન્ટ પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી? એવું કેમ થયું કે પાકિસ્તાને હાફિઝ સઈદ અને તેના 12 સાથીઓ પર કાર્યવાહી કરી? આતંકવાદ પર ફરી પાકિસ્તાનનું નાટક. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનની સરકારે હાફિઝ સઈદ અને તેના આતંકી સંગઠનો સાથે જોડાયેલા સભ્યો વિરુદ્ધ ટેરર ફંડિંગ મામલે કેસ કર્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આતંકવાદ વિરોધી વિભાગે હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન લશ્કરે તૈયબા વિરુદ્ધ કાર્યવાહી કરી. એવું પહેલીવાર થયું છે કે જ્યારે પાકિસ્તાનની કોઈ સરકારે હાફિઝ મોહમ્મદ સઈદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તે ખતરા છતાં કે આતંકી સંગઠન સરકાર વિરુદ્ધ મોરચો ખોલી શકે છે. આ ખતરા છતાં પાકિસ્તાનમાં કટ્ટરપંથી શક્તિઓ તખ્તા પલટના પ્રયાસો તેજ કરી શકે છે. ઓક્ટોબર મેં એફએટીએફ કે નયે પ્રેસિડેન્ટ હોંગે ચાઇનીઝ ઓર તબ તક વો કિસી તરીકે સે બચના ચાહતે હૈ. એસે મેં હો સકતા હૈ કે ઇમરાન સરકાર કી મદદ કે લિયે આઈએસઆઈ આર્મી ઉસકે સાથ ઇન ઇન સ્ટેપ ચલે, નહીં તો વાસ્તવ મેં ઇમરાન કી હિંમત હી નહીં કોઈ ભી એક્શન લેને કે લિયે ઇનકે ખિલાફ. હાફિઝ પર એક્શન થી ખતરામાં ઇમરાન, એટલે તો કોઈ કારણ રહ્યું હશે જેના કારણે પાકિસ્તાન હાફિઝ સઈદ જેવા આતંકવાદી પર કાર્યવાહી કરવા મજબૂર થયો. ચાલો માની લઈએ નાટક છતાં પણ હાફિઝ પર સકંજો કસવાનો પ્રયાસ કરવો પડ્યો, પણ સૌથી મોટો સવાલ તે છે કે જે સેના અને આઈએસઆઈના ટેકાથી ઇમરાન ખાન સત્તામાં આવ્યા તેને જ નારાજ કરી આજે તે હાફિઝ પર એક્શન લેવાનો દેખાડો કેમ કરી રહ્યો છે? એવી કઈ મજબૂરી છે કે ઇમરાન ખાન પોતાની ખુરશી દાવ પર લગાવી રહ્યા છે? શું પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દબાણ આગળ ઝૂકી હાફિઝ સઈદને હથકડી પહેરાવવા તૈયાર થયું છે કે પછી પાકિસ્તાનની આ કાર્યવાહી દુનિયાની આંખોમાં ધૂળ નાખવાનું તરકટ છે? શું છે પાકિસ્તાની સેને આઈએસએસના માનીતા હાફિઝ સઈદ પર એક્શનની ઇનસાઇડ સ્ટોરી જોઈ લઈએ અહેવાલમાં. દોસ્તો, ઇંતજાર લંબા નહીં કર સકતા, ચુન ચુન કરકે હિસાબ લેના, એ મેરી ફિતરત હૈ.
ભારતે કહ્યું હતું કે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરો, પણ પાકિસ્તાન છે કે માનતું જ નથી. ભારતે કહ્યું હતું કે બંદૂક મૂકીને વાતચીત માટે ટેબલ પર બેસો, પણ પાકિસ્તાન માન્યું જ નહીં. ભારતે કહ્યું હતું કે દુનિયામાં એકલા પડી જશો, સુધરી જાઓ, પછી જે થયું તે ભારતને મંજૂર હતું તે થયું. ભારતની રણનીતિથી બેકફૂટ પર પાકિસ્તાન. હમ યે સમજતા કે હમારે ઇન્ટરેસ્ટ મે હૈ કે ના હમારી જમીન સે કોઈ જાકે બહાર દહેશતગર્દી કરે ઓર ના બહાર સે આગે કોઈ પાકિસ્તાન મે દહેશતગર્દી કરે. આજે ઇમરાન ખાન પોતાની જમીન પર દુનિયાભરમાં ફેલાયેલા આતંકી વિરુદ્ધ મોં ખોલી રહ્યા છે, તો એટલા માટે કેમ કે ભારતે પાકિસ્તાનના ચહેરા પરનો પડદો ઉઠાવી તેનો અસલી ચહેરો દુનિયા સામે મૂકી દીધો. આજે ઇમરાન ખાન આતંકી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહીના દાવા કરી રહ્યા છે, એટલા માટે કેમ કે તેનો દેશ છેલ્લા શ્વાસો લઈ રહ્યો છે. પાકિસ્તાન સરકાર દેખાડા માટે પણ હાફી સઈદ વિરુદ્ધને નિશાને ન લેતી. આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પાકિસ્તાનની સરકારે વૈશ્વિક આતંકી હાફીઝ સઈદ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા 23 કેસ નોંધ્યા. પાકિસ્તાનની કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફીઝ સઈદના ટેરર ફંડિંગ સાથે જોડાયેલી સંસ્થા જમાત ઉદ દાવાની સંપત્તિ જપ્ત કરી. એટલું જ નહીં, હાફીઝ સઈદની ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, જમાત ઉદ દાવા સાથે જોડાયેલા હાફીઝ સઈદ સહિત તેના 13 સહયોગીઓની અંગત સંપત્તિ સરકાર પોતાના કબજામાં લઈ શકે છે. પાકિસ્તાન કો સાફ તોર પર માલુમ હે કે અગર વો ગ્રીલિસ્ટ સે બ્લેકલિસ્ટ મે હો જાતા હે તો વર્લ્ડ બેંક સે ઉસકો કિસી પ્રકાર કી સહાયતા નહીં મિલેગી, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સે નહીં મિલેગી. ઇસ સમય પાકિસ્તાન કે અંદર તકરીબન 80 પ્રોજેક્ટ્સ ચલ રહે હૈ જિસકે લિયે ઉસકો પૈસા મિલતા હૈ યુરોપિયન યુનિયન સે, વો સારે પ્રોજેક્ટ્સ બંધ હો જાયેંગે. પાકિસ્તાન કી જો કરન્સી હૈ વો કોડી કે દામ ભી નહીં રહેગી. હાફીઝ પર એક્શન ની ઇનસાઇડ સ્ટોરી. તમને બતાવી છું કે આખરે ઇમરાન ખાન હાફીઝ સઈદ પર કાર્યવાહીનું નાટક કરી કેવી રીતે પોતાનું હિત સાધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ તે પહેલા તમારે તે જાણવું જરૂરી છે કે પાકિસ્તાનની કથિત વિકાસને પસંદ કરતી ઇમરાન સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે કેવી નવી ચાલ ચાલી છે. પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે 5 પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ લાહોર, ગુજરાવાલા અને મુલતાનમાં કેસ નોંધ્યા છે, જેમાં જમાત ઉદ દાવા ઉપરાંત દાવાતુલ ઇરશાદ ટ્રસ્ટ, મુએઝ બિન જવાલ ટ્રસ્ટ, અલ અનફાલ ટ્રસ્ટ, અલ મદીના ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અલ હમાદ ટ્રસ્ટનું નામ છે. જેમના વિરુદ્ધ કેસ છે તેમાં હાફીઝ સઈદ, અબ્દુલ રહમાન મક્કી, અમીર હમઝા અને મોહમ્મદ યાહવા અજીજ, મોહસિન બિલાલ, અબ્દુલ રકીબ, અબ્દુલ્લાહ ઉબૈદ અને અબ્દુલ ગફ્ફારનું નામ સામેલ છે. આતંકને પ્રોત્સાહન આપતા તમામ લોકો પર આરોપ લગાવાયો છે કે તેમણે ચેરિટીના નામ પર આતંકીઓને ફંડિંગ કર્યું છે. પાકિસ્તાન વાસ્તવમાં કિસી પ્રકાર સે કોઈ એક્શન નહીં લેગા, લેકિન દુનિયા કે અંદર કો ઝાંકા ઝાંસા દેને કે લિયે, હિન્દુસ્તાન કો કન્વિન્સ કરને કે લિયે, અમેરિકા કો કન્વિન્સ કરને કે લિયે, FATF કો કરને કે લિયે ઇસ માફી કા દિખાવા કરેગા. પહેલી વાર પાકિસ્તાનમાં આતંક પરવાર એવું પહેલી વાર થયું છે જ્યારે પાકિસ્તાનની સરકારે હાફીઝ સઈદ વિરુદ્ધ કેસ નોંધાયો છે. અત્યાર સુધી પાકિસ્તાન પોતાની જમીન પર ઉછરી રહેલા આતંકીઓને નજર રાખવાની યાદીમાં નાખતું હતું, પણ આ વખતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે ટેરર ફંડિંગ સાથે જોડાયેલા 23 કેસ નોંધ્યા છે. તેવામાં પાકિસ્તાનની દાનત પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે, કેમ કે ઇમરાન ખાનની સરકાર ઈચ્છે તો પણ સેના વિરુદ્ધ જઈ શકે તેમ નથી. પાકિસ્તાનની સરકાર ISI ના માનીતા આતંકવાદીઓ પર કડક વલણ દાખવી શકે તેમ નથી. મુસા હાફિઝ સઈદ કે ઉપર પહેલે ભી કઈ બારી મુકદમે ચલાએ ગયે નવાઝ શરીફ કે સમય, લેકિન જબ કોર્ટ મે કેસ પેદા કરના હોતા હૈ તો પબ્લિક પ્રોસિક્યુટર વો એવિડન્સ યા કોઈ વિટનેસ હી નહીં પ્રોડ્યુસ કરતા, એવિડન્સ હી નહીં પ્રોડ્યુસ કરતા જિસે કોર્ટ ઉસકો પનિશ કરે, ઇસલિયે કોર્ટ ફોર લેક ઓફ એવિડન્સ ઉસકો હમેશા છોડ દેતા હૈ. બાજ પાકિસ્તાન દગાખોર ઇમરાન.
તમને બતાવી દઈએ કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ દેખાડાની કાર્યવાહી પહેલા પણ કરતું આવ્યું છે. હાફીઝ સઈદ પર વર્તમાન કાર્યવાહી પહેલા પાકિસ્તાનની સરકારે હાફીઝ સઈદના સાળાની ભડકાઉ ભાષણ આપવા અને પાકિસ્તાન સરકારની ટીકા કરવાને લઈ ધરપકડ કરી હતી. જમાત ઉદ દાવાની રાજકીય અને આંતરરાષ્ટ્રીય મામલાના પ્રમુખ અને સંગઠન ચેરિટી ફલાહે ઇન્સાનિયતના પ્રભારી અબ્દુલ રહમાન મક્કીને પોલીસે પ્રતિબંધિત સંગઠનો પર કાર્યવાહી કરવાને લઈને ધરપકડ કરી હતી. પણ પછી થયું શું? મક્કી પણ આજે ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યો છે, નફરતના બીજ રોપી રહ્યો છે, લોકોને જેહાદના પાઠ ભણાવી રહ્યો છે અને દુનિયામાં આતંકનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનું ષડયંત્ર રચી રહ્યો છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ દબાવ કે આયા તો ઉસને અપની ઓર્ગેનાઇઝેશન કા નામ બદલી કર લિયા હૈ જે ઓર દુનિયા કો કઈ મહિને લગ જાતે હૈ પતા કરને કે લિયે કે વાસ્તવ મે યે વોહી હૈ જો પુરાની ઓર્ગેનાઇઝેશન હૈ બટ નામ બદલી હો ગયા હૈ. તમને બતાવી દઈએ કે પાકિસ્તાનની આ કાર્યવાહી વાળા નાટક પાછળ IMF અને FATF નો ખોફ છે. એક એક રૂપિયાની ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન, જેને ઇમરાન ખાનને પોતાની ખુરશી ખતરામાં નાખવા મજબૂર કરી દીધી. તો આખરે પાકિસ્તાનના તેવર અચાનક કેવી રીતે બદલાઈ ગયા? જો કે આ પહેલા આવા નાટકો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે પાકિસ્તાન જે ચાલ રમી રહ્યું છે તેની પાછળ કઈ કઈ રણનીતિ છે, કયા કયા કારણો છે તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આતંકવાદને પોષવાને લઈને દુનિયામાં પાકિસ્તાનની છાપ એવી ખરડાઈ ચૂકી છે કે ભિખારી પાકિસ્તાનને કોઈ ભીખ આપવા પણ તૈયાર નથી. અત્યાર સુધી અમેરિકા મદદનો ટુકડો ફેંકી પાકિસ્તાની અર્થવ્યવસ્થાને ચલાવતું હતું, પણ અમેરિકાએ હવે હાથ અધ્ધર કરી દીધા છે અને માટે જ ઇમરાને પોતાની અમેરિકા યાત્રા પહેલા આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન લેવા પડ્યા છે. કદાચ આ પણ તેનો ભાગ ગણી શકાય અને પાકિસ્તાન બેકફૂટ પર આવ્યું સમજી શકાય. જમાતો દાવા પર ટેરર ફંડિંગના આરોપ લગાવી પાકિસ્તાનની ઇમરાન સરકારે કાર્યવાહી આગળ વધારી છે. દુનિયાને દેખાડવા માટે પણ ઇમરાન ખાને હાફીઝ સઈદ વિરુદ્ધ કેસ નોંધાવવો પડ્યો છે. આ તમામ સવાલોના જવાબ આ ત્રણ તસવીરોમાં છે. ઇમરાને કેમ હાથ ઊંચા કર્યા? FATF નો ડર, IMF નો ઉપકાર, ઇમરાનની અમેરિકા યાત્રા, આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન સામે પોતાના માનીતા આતંકવાદીઓ પર સકંજો કસ્યા સિવાય હવે કોઈ છૂટકો નથી. કેમ કે ઓક્ટોબરમાં FATF પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી શકે છે. બીજું, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાનને 6 અરબ ડોલરની લોન આપી છે. ત્રીજું પણ સૌથી મહત્વનું કારણ એ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અમેરિકાની યાત્રા પર જવાના છે, માટે પાકિસ્તાને કાર્યવાહીનું નાટક તો કરવું પડે તેમ જ હતું. IMFની લોન કેવી રીતે ચૂકવશે? આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે IMF એ લગભગ દેવાળિયું થઈ ચૂકેલા પાકિસ્તાનને 3 વર્ષ માટે 6 અરબ ડોલરના લોનને મંજૂરી આપી છે. પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને પાટા પર ચઢાવવા માટે અને ત્યાંના લોકોના જીવનસ્તરમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે આ લોન મંજૂર કરવામાં આવી છે. ઇમરાન ખાને પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ બેલઆઉટ પેકેજ માટે ઓગસ્ટ 2018માં IMFનો સંપર્ક સાધ્યો હતો, જેના પર હવે IMF એ મંજૂરી આપી દીધી છે. IMFના પ્રવક્તા ગેરી રાઈસે ટ્વીટ કરીને કહ્યું કે IMFના કાર્યકારી બોર્ડે પાકિસ્તાનની આર્થિક યોજનામાં મદદ માટે 3 વર્ષ માટે 6 અરબ ડોલરની લોનને મંજૂરી આપી છે. આ લોન દેશની અર્થવ્યવસ્થાને સુધારવા અને લોકોની ખરાબ સ્થિતિ સુધારવા માટે આપવામાં આવી છે. ખાસ વાત તો તે છે કે પાકિસ્તાને હાફીઝ સઈદ સહિત 13 આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાનો નિર્ણય IMF પાસેથી લોન મળ્યા પહેલા લીધો છે, પણ તે વાતને ઇનકાર ન કરી શકાય કે IMFએ પણ પાકિસ્તાન સમક્ષ આતંકવાદીઓ પર સકંજો કસવાની શરત મૂકી હોય. પાકિસ્તાન કો યે ભી લગતા હૈ કે અગર ઉન્હોને યે શરતે નહીં માની ઓર FATF કી ગર્જ જો હૈ ઉનકે ઉપર પડ ગઈ, वो ग्रे लिस्ट से ब्लैक लिस्ट में चले गए, तो इस 6 बिलियन डॉलर से भी वो उनको हाथ जो है वो धोना पड़ेगा. FATF इमरान ने मजबूर करियो. પાકિસ્તાન પહેલા પણ આર્થિક સંકટમાં સપડાઈ ચૂક્યું છે, પણ વિદેશમાંથી મળતી મદદથી તેનું અસ્તિત્વ ટકી જતું હતું, પણ ભીખમાં મળેલા પૈસાથી તેનું અસ્તિત્વ કેટલું ટકશે
તે બધાને ખબર છે, માટે પાકિસ્તાનને એફએટીએફની પણ મદદ જોઈશે, જેને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યો છે. એટલા માટે કેમ કે પાકિસ્તાન ટેરર ફંડિંગમાં સામેલ છે, તેના પર કોઈ નક્કર કાર્યવાહી નથી કરતું. પણ તે સંભાવનાથી ઇનકાર ન કરી શકાય કે આ વર્ષે ઓક્ટોબરમાં થનારી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં બ્લેકલિસ્ટ થવાના ખતરાથી બચવા માટે પાકિસ્તાને હાફિઝ સઈદ પર કાર્યવાહીનું નાટક કર્યું હોય. 6 અરબ ડોલર સે પાકિસ્તાન કી અર્થવ્યવસ્થા બિલકુલ ભી સુધરને વાલી નહીં હૈ. જૈસે મેને કહા યે કર્જ કર્જ દિયા જા રહા હૈ કર્જ ચુકાને કે લિયે. ચીન કો જો કર્જ દેના હૈ પાકિસ્તાન ને ઉસકો દેને કે લિયે એફ યે જો IMF સે પૈસા લિયા જા રહા હૈ. ઇમરાન ને ડોનાલ્ડ ટ્રમ્પ નો ડર. ઇમરાન ખાન આ મહિનાની 20 જુલાઈએ અમેરિકાના પ્રવાસે જવાના છે. સ્વાભાવિક છે કે અમેરિકા પાકિસ્તાન સમક્ષ આતંકવાદને લઈને સવાલ કરશે. તેવામાં જરૂરી છે કે ઇમરાન ખાન પાસે કોઈ જવાબ હોય. માટે હાફિઝને કઠેડામાં ઉભો કરવાની કવાયત કરી પોતાનો જવાબ તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ ભારતને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહીની આડમાં કઈ ચાલ ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત સરકારે આ મામલે સીધી પ્રતિક્રિયા આપી. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સમુદાયને દગો આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે આવી કાર્યવાહી પહેલા પણ જોઈ છે, હવે જોવાનું તે રહે છે કે આ કાર્યવાહી કેટલો સમય ચાલુ રહે છે. સીટીડી પ્રમાણે તપાસમાં સામે આવ્યું કે જમાત લશ્કર અને FIF તેમના ટ્રસ્ટથી પૈસા મેળવે છે, ત્યારબાદ આ રકમ આતંકવાદીઓને મદદ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ટ્રસ્ટમાં અલ અનફાલ, દાવતુલ ઇરશાદ, અલ હમદ અને મોજ બિન જબલના નામ સામેલ છે. દરેક 23 કેસની સુનાવણી આતંકવાદ વિરોધી કોર્ટ કરશે. આતંકવાદી હાફિઝ સઈદ 26/11 મુંબઈ એટેકનો માસ્ટરમાઇન્ડ છે. જમાત દ્વારા તે આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા માટે પૈસા મેળવે છે, ત્યારબાદ ભારતમાં હુમલાઓ માટે આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. અમેરિકા 2012માં હાફિઝને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરી ચૂક્યો છે. તેના પર લગભગ 69 કરોડનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. આ પહેલા માર્ચમાં પાકિસ્તાની એજન્સીઓએ લાહોર સ્થિત જમાત અને FIFના મુખ્યાલયને સીલ કરી દીધા હતા. આ સંગઠનોથી જોડાયેલા 120 શંકાસ્પદ આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે. માટે તે કહેવું ખોટું નહીં હોય કે પાકિસ્તાન ફરી એકવાર દુનિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાર્યવાહી માત્ર દેખાડો છે. ઇમરાન ખાનનો ઉદ્દેશ આતંકી સંગઠનોના વડા અને દેશની અર્થવ્યવસ્થાને સુધારવાનો છે. પાકિસ્તાનના શાસકોની સજા હવે પાકિસ્તાનની જનતા ભોગવી રહી છે. પાકિસ્તાન દેવાના ડુંગર નીચે દબાતું જ થઈ જઈ રહ્યું છે. તો પાકિસ્તાનની રૂપિયો જે સતત ઘસાતો જાય છે અને પાકિસ્તાનની જનતા ત્રસ્ત છે, જ્યારે શાસકો મસ્ત છે. ઇમરાન સરકાર પર સેનાની કઠપુતળી સરકારના લાગી રહ્યા છે. માર્કેટ આને દિલ નહીં હોતા, ઇતની સસ્તાઈ હો ગઈ હૈ. એક બલ્લે સે હાગરા સબકો સાલા બેઠ કે ઉધર. વોટ કિસકો દિયા થા? વોટ મેને કિસી કો નહીં દિયા. કોઈ કાબિલ હી નહીં તો મેં વોટ દું. ઇમરાન ખાન સાહેબ કા કહેના હૈ કે હમારી હુકુમત મેં જો હૈ ના યે ચીજે સસ્તી હૈ. કહાં પર ઉસકે ઘર મેં સસ્તી મિલની સાલે કે ઘર મેં. ઇમરાન ના રાજ માં આતંકીઓ ને છૂટો દોર મળી ગયો છે અને જનતા ત્રસ્ત છે. મોંઘવારી આકાશ ને આંબી રહી છે. દેશ દેવાળું ફૂંકવાની અણી પર છે. ઇમરાન ખાનના 10 મહિનાના રાજમાં પાકિસ્તાન થઈ ગયું છે પાયમાલ. પાકિસ્તાનમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને રાહત આપવા માટે પાકિસ્તાનને લોનની જરૂર છે, પણ આતંકવાદને કારણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓના દરવાજા બંધ છે. ઇમરાન ખાન હાથમાં વાટકો લઈને દુનિયા સમક્ષ ભીખ તો માંગી રહ્યા છે, પણ સેનાના ડરના કારણે આતંકીઓ પર અંકુશ મૂકવા તૈયાર નથી. આ ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન છે, જેના વિશે જૂની કહેવત હતી કે તેની લગામ આર્મી અને અમેરિકાના હાથમાં રહે છે. અમેરિકા હવે પાકિસ્તાનનો હાથ છોડી ચૂક્યું છે. પાકિસ્તાનની બરબાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનનું નામો નિશાન સમાપ્ત થવાનું છે. વિશ્વ સમુદાય તેને એકલું અટૂલું પાડી દેવાનું છે તે અલગ વાત છે. પાકિસ્તાન ખુદને બચાવવાનો પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનનો દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે, જેની શરૂઆત હવે થઈ ચૂકી છે. બસ 3 મહિના અને પાકિસ્તાન પાયમાલ. કેમ કે પાકિસ્તાનને FATF થી જે રાહતની આશા હતી
તે રાહત નથી મળી. પાકિસ્તાની ચીનના સહારે એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાનો પ્લાન કર્યો હતો, પણ આ પ્લાન પર ભારતની કૂટનીતિએ પાણી ફેરવી દીધું છે. આતંકવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની નીતિ હવે તેને જ પડી રહી છે ભારે. રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી.